ચોક્કસ કહીશ કે ગુજરાતની ગરિમાની વાત આવે ત્યારે જે પણ મારા ભાઈઓએ અવાજ ઉઠાવ્યો છે એની સાથે હું છું કે એને ગુજરાતની ગરિમાની માન. મુલાકાતે કેમ નથી ગયા બેન? ભાઈની આરક્ષણ આપીશો, તમારા નેતા કયા નેતા ત્યાં જઈને બોલ્યા? આજે મારો ભાઈ પાણી વગરનો મરી રહ્યો છે, ભૂખ્યા ભૂખ્યા બેઠા છે, તો તમે કહ્યું? સરકારશ્રી તો જયારે 2017 ની ઇલેક્શન હતી ત્યારે એને સ્પષ્ટ વલણ કીધું હતું, પ્રામાણિકતાથી કીધું હતું કે અમે નહીં આપી શકીએ, પણ વિરોધ પક્ષ ડમરૂ લઈને વજાવી રહ્યો છે કે અમે આપીશું આપીશું. તો હવે તો બોલો, હવે તો મારા ભાઈનો જીવ જાય એવી હાલતમાં પોતે ભૂખ્યો રહે છે, તો હવે તો વિરોધ પક્ષ બોલો કે ઓબીસી આરક્ષણ આપીશું, હવે તો કંઈક કરો સંસદમાં ઓબીસી આરક્ષણને લઈને કરો ભાઈ. હવે હવે હું આપને વિનંતી કરું છું કે હવે તમે વિરોધ પક્ષ આગળ કરો, સરકારને બાને ના ચડાવો. સરકાર ખોટી છે, ખોટી છે, બહુ બૂમબરારા પાડી, હવે સાબિત કરો કે સરકાર ખોટી કઈ રીતે છે. હવે જો આપણે કહું, એક વાત કહું, પાટીદાર સમાજની જે માંગણી હતી એ માંગણી અમને તો સરકાર સામે રાખવાની, વિપક્ષે તો આપવાનું ના હોય. વિપક્ષે સ્પષ્ટ રીતે પોતાના મેનિફેસ્ટોમાં, ભારતીય જનતા પાર્ટી તો મેનિફેસ્ટો બહાર જ નથી પાડતી, કોંગ્રેસ તો મેનિફેસ્ટો બહાર પાડે છે, તમે તો સંકલ્પ પત્ર બહાર પાડો છો. એટલે વચન નહીં, ચૂંટણીનું વચન નહીં, માત્ર સંકલ્પ. એટલે સંકલ્પ પત્રમાં પણ ઉલ્લેખ નથી, કોંગ્રેસના તો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ છે, ચૂંટણીનું વચન ગણાય છે. તમે મને અત્યારનું કરંટ ચૂંટણી ભૂલી જાઓ, અત્યારે કે ને કયા નેતાએ એવું કીધું કે ઓબીસી આરક્ષણ અમે આપીશું કે ઓબીસી આરક્ષણ સમર્થન માં છીએ? તમે મને જે પ્રશ્ન પૂછો એનો જવાબ આપું છું. એની અંદર જે દિવસે કપિલ સિબ્બલ પાસના તમામ ગોળ ગોળ નહીં, બહુ સુસ્પષ્ટ ગોળ ગોળ નહીં, સ્પષ્ટ કહું છું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલયમાં રાજીવ ગાંધી ભવનમાં તમામ પાસના આગેવાનોની હાજરીમાં કપિલ સિબ્બલે જે ફોર્મ્યુલા આપી હતી એ ફોર્મ્યુલાને આજે પણ એક પણ ભારતીય જનતા પાર્ટીનો તજજ્ઞ ડિનાય નથી કરી શક્યો. શું વાત કરો છો તમે? તમે એનો તમે નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમારા અરુણ જેટલી થઈને જેટલા તજજ્ઞો છે એમાંથી એક પણ તમારો વકીલ એને ડિનાય નથી કરી શક્યો કે કયા બંધારણની અંદર તમે આપવા માંગો છો. તમે ચલો હું ઓબીસી ની વાત કરું, ઓબીસી માં તમે મને કહો ઓબીસી ની હતી ભાઈ, મારી વાત સાંભળજો. તો કહું તમે ઓબીસી નો જવાબ આપો, રાજનીતિ કરવા માટે તમને ઓબીસી નો જવાબ આપું છું, પણ તમારે સાંભળવાની તૈયારી હોવી જોઈએ. આજે મને દુઃખ થાય છે, તમારી પાસે જવાબ નથી, તમારી જે તમારી સમાજમાં ભૂખ્યા રહે છે. હું ઓબીસી ની પણ વાત કરું, ઓબીસી ની પ્રોસીજર છે, ઓબીસી કમિશન ની અંદર ઓબીસી કમિશન જયારે પણ બેસે ત્યારે એની અંદર એક અરજી કરવાની હોય છે, અરજી કર્યા પછી એનો સર્વે થાય, સર્વે પ્રમાણે રાજ્યવાર દરેક રાજ્યની અંદર એક એક કોમ એવી છે કે આ રાજ્યમાં ઓબીસીમાં ના આવતી હોય તો બીજા રાજ્યની અંદર ઓબીસીમાં આવે, એનો સર્વે થાય. અને તમને ખબર નથી એનું અજ્ઞાન પ્રગટ થાય છે, પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી પ્રમાણે એકબીજાની સરખામણીમાં કોમની નક્કી થાય, એ ભારતના ઇન્ડેક્સની નક્કી ન થાય. એક કોમ ની સરખામણીમાં બીજી કોમ સુખી છે કે મધ્યમ છે કે ગરીબ છે એ નક્કી થાય છે. એના આધારે નક્કી થાય ઓબીસી નું. એ તો ઓબીસી માં ના કોઈ પાડી જ નથી, પણ ઓબીસી આવવા માટેના નિયમો હોય છે. તમે આંદોલનને ભડકાવી રહ્યા છો, તમારી પાસે મુદ્દો નથી, એટલે તમારી પાસે મુદ્દો નથી. તમારે શું છે? તમારે માત્ર આંદોલનને તમે જાગતો રાખવું છે, પરંતુ મુદ્દા સાથે સમર્થન નથી. ભારતીય જનતા પાર્ટી તમારા નેતાઓ આવી આવીને એવું બોલે છે કે ઓબીસી ના માટે તો શા માટે અમારા સમાજને ગુમરાહ કરી રહ્યા છો? આપણે દુનિયા કેવી રીતે ઓળખે છે? માત્ર પાટીદાર આંદોલનના કારણે ઓળખે છે બેન, તમારી કોઈ વ્યક્તિગત ઓળખાણ નથી. પાટીદાર સમુદાય ને ઓબીસી માં આરક્ષણ માટે અમે પ્રયત્ન કરીશું, અમે બિલ લાવીશું. ક્યાં નેતાએ કહ્યું તમે બોલો? અરે તમામ નેતાએ કહ્યું છે, પણ તમારી પાસે એનો રોડમેપ નથી, તમારી પાસે એનો ચાર્ટ નથી, એટલા માટે કે તમારા પેટમાં તેલ રેડાય છે. તમારી તમારી પોતાની ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે અમારી વોટ બેંક સરકી રહી છે. આ વોટ બેંક નથી ભાઈ, કોઈ કોઈની વોટ બેંક ના હોય.